गुजरात विधानसभा ચૂંટણીને હજી 3-4 મહિનાની વાર છે, ત્યાં તો આપે સૌપ્રથમ 10 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે। આવો જાણીએ દરેક ઉમેદવારની રાજકીય સફર। નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ભેમાભાઈ ચૌધરીને આમ આદમી પાર્ટી દ્વારા દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં ટિકિટ ફાળવાઈ છે। લાખણી તાલુકાના જાસરા ગામના વતની છે તેઓ। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ છે। તેઓ બાળપણથી આરએસએસના સક્રિય કાર્યકરી રહી ચૂક્યા છે। 2012 સુધી તેઓ બીજેપી સાથે જોડાયેલ હતા। 2013માં આમ આદમી પાર્ટી સાથે જોડાયા। ઘણી સામાજિક સેવાઓમાં તેઓ આગળ પડતી જવાબદારી નિભાવતા હોય છે। દિયોદર બેઠકની વાત કરીએ તો 2012માં બીજેપી પાસે હતી। 2017માં હાલ કોંગ્રેસના શિવાભાઈ ભુરિયા સિટિંગ ધારાસભ્ય છે। સોમનાથ બેઠક પરથી જગમાલ વાડાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે। વેરાવળ તાલુકાના આદરી ગામના તેઓ વતની છે। ધોરણ 9 સુધી અભ્યાસ કરેલો છે। જગમાલવાડા જનતા દળના જૂના કાર્યકર્તા રહી ચૂક્યા છે। બીજેપીમાં ઘણા વર્ષ કાર્ય કરેલ છે। છેલ્લે તેઓ કોંગ્રેસમાં પણ જોડાયા હતા। 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સોમનાથ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। 2012માં 23,000 વોટ મેળવ્યા હતા। સોમનાથ બેઠક ઉપર અત્યારે કોંગ્રેસના વિમલભાઈ ચુડાસમા ધારાસભ્ય છે। આમ આદમી પાર્ટીએ છોટા ઉદેપુર બેઠક ઉપર આદિવાસી આગેવાન અર્જુન રાઠવાને ટિકિટ આપી છે। 2017માં આપની ટિકિટ ઉપરથી તેઓ આ બેઠક ઉપર ઊભા હતા। પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભણેલ છે તેઓ। આ સીટ ઉપર અત્યારે કોંગ્રેસના મોહનસિંહ રાઠવા સિટિંગ ધારાસભ્ય છે। બેચરાજી સીટ ઉપર આપે ખેડૂત સહકારી આગેવાન સાગર રબારીને ટિકિટ આપી છે। તેઓ ક્યારે કોઈ પક્ષ સાથે જોડાયેલ નહોતા। 2500 કિલોમીટર ગુજરાત પ્રવાસ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તેઓ અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ છે તેમજ પત્રકારત્વમાં ડિપ્લોમા પણ કરેલ છે। 1984માં સાગરભાઈ ચુનીભાઈ વેદ સાથે ગુજરાત લોક સમિતિમાં જોડાયા હતા। બેચરાદી વિધાનસભામાં અત્યારે કોંગ્રેસના ભરતજી ઠાકોર સિટિંગ ધારાસભ્ય છે। રાજકોટ ગ્રામ્યમાં આમ આદમી પાર્ટીએ વસરામભાઈ સાગઠિયાને ટિકિટ આપી છે। વસરામભાઈ પહેલાં કોંગ્રેસમાં હતા, હાલ તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। 2017ની વિધાનસભામાં આ જ બેઠક ઉપરથી વસરામભાઈએ નજીવા વોટથી હાર્યા હતા। અત્યારે બીજેપીના લાખાભાઈ સાગઠિયા ધારાસભ્ય છે આ બેઠક ઉપર। કામરેજ સુરત ઉપર યુવા કાર્યકર્તા રામ ધડુકને ટિકિટ આપી છે। તેઓ સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી છે। કામરેજ વિધાનસભામાં અત્યારે બીજેપીના વીડી ઝાલાવાડિયા સિટિંગ ધારાસભ્ય છે। રાજકોટ દક્ષિણમાં વેપારી આગેવાન શિવલાલ બારસિયાને આમ આદમી પાર્ટીએ ટિકિટ ફાળવી છે। તેઓ આપ વેપાર વિંગના પ્રમુખ છે। રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે। રાજકોટ દક્ષિણમાં અત્યારે બીજેપીના ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય છે। ગરિયાદર બેઠક ઉપર આપે દાનવીર તરીકેની પંથકમાં નામના હોય તેવા સુધીરભાઈ વાઘાણીને ટિકિટ આપી છે। પોતાના ટ્રસ્ટના દવાખાનામાં મફત સેવાઓ તેઓ કરે છે। અગાઉ તેઓ કોંગ્રેસમાં પણ હતા। આ બેઠક ઉપર અત્યારે બીજેપીના કેશુભાઈ નાકરાણી સિટિંગ ધારાસભ્ય છે। બારડોલી બેઠક ઉપર આપે રાજેન્દ્ર સોલંકીને ટિકિટ ફાળવી છે। તેઓ સહકારી આગેવાન છે। આ બેઠક ઉપર અત્યારે બીજેપીના ઈશ્વરભાઈ પરમાર ધારાસભ્ય છે। નરોડા બેઠક ઉપરથી કોંગ્રેસના પૂર્વ નેતા ઓમપ્રકાશ તિવારીને ટિકિટ આપી છે। 2017ની વિધાનસભામાં અત્યારના બીજેપીના ધારાસભ્ય બલરામ થવાણીને તેમણે હરાવ્યા હતા। વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાજકીય તેમજ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખબરો તમને પહોંચાડતા રહીશું।